રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની તરુણીની હૃદય હચમચાવી નાખતી થયેલ હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર ઉપલેટા તાલુકા સમસ્ત પાટીદાર સમાજ તથા ખેડૂતો 100 થી 125 જેટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આપવામાં આવ્યું હતું. હાલમાં થોડા દિવસો પહેલા જ જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિ કેશરભાઈ રૈયાણી નામની 100 વર્ષની દીકરીને છરીના ઉપરોપરી આશરે 32 જેટલા ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે. આ હત્યામાં 24 વર્ષીય આરોપી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામનો શખ્સ મોકાનો ફાયદો ઉઠાવીને ભાઈ બહેન પોતાના ઘરે એકલા હતા ત્યારે તેણીના ઘરમાં ઘૂસીને તેણીને તેમના ઘરેથી બહાર ઢસડીને લગ્ન કરવાનું કહીને જબરદસ્તી કરી હતી અને તેને છરીના ઘા આશરે 32 જેટલા ઝીકીને કરુણ હત્યા નિપજાવી હતી. આ ઘટનાને ઉપલેટા તાલુકા સમસ્ત પાટીદાર સમાજ કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને ભવિષ્યમાં કોઈની પણ બહેન દીકરી તરુણીને પજવણી કરી પોતાની મલિન રાક્ષસી વૃત્તિ સંતોષવાની માનસિકતા ધરાવતા કોઈ લોફર આવર તત્વ કોઈને પોતાનો શિકાર ન બનાવે તેની બોધપાઠ રૂપા ઘટનામાં સંડોવાયેલ શખ્સને કડકમાં કડક શિક્ષા કરવામાં આવે તેવી પાટીદાર સમાજની માંગણી છે. વધુમાં કેસની સંગીન રીતે તપાસ થાય અને સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરીને ઝડપથી તપાસ ચાલે અને ભોગ બનનારા કુટુંબીજનોને ત્વરિત ન્યાય મળે તેમજ આ કેસમાં ભોગ બનનારા કુટુંબીજનોને પૂરતું રક્ષણ મળે તેવી સમસ્ત પાટીદાર સમાજ ઉપલેટા શ્રી પાટીદાર યુવા સંઘ મોટી પાનેલી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉપલેટા તાલુકા એમ ત્રણેય સાથે મળીને આવેદનપત્રની માંગણીને સરકારશ્રીમાં પહોંચાડવાની વિનંતી કરવામાં આવી હતી. રિપોર્ટર સરફરાઝ કોળી, જેતપુર. ઉપલેટાના સમસ્ત પાટીદાર સમાજ વતી જેતપુર તાલુકાના જે જેતલસર ગામે બેનસી સૃષ્ટિ ઉપર જે રીતે હિંચકારો હુમલો થયો છે એના આરોપીને કડકમાં કડક સજા થાય એને માટેની આજે સમસ્ત પાટીદાર વતી આંદોલન અને એમના ભાગરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારની અંદર જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આવા જે હત્યારાઓ છે એઓને કડકમાં કડક સજા થાય એ માટે આજે અમે સમસ્ત પાટીદારોએ આંદોલન કરી અને આવેદનપત્ર આપ્યું છે. જેતલસર મુકામે સૃષ્ટિબેન રૈયાણીની હત્યા જે રીતે વિકૃત માનસ ધરાવનાર માણસે કરી છે એ આજના સમયની વાસ્તવિકતા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એનું રક્ષણ કરવાની જવાબદારીઓ પણ સરકારે નિભાવવી જોઈએ અને આ જે સૃષ્ટિબેન ઉપર જે હત્યારો છે એ હત્યારાને કડકમાં કડક સજા થાય એ માટે સમગ્ર ઉપલેટા તાલુકાના પાટીદાર સમાજ અને ખેડૂત આગેવાનો દ્વારા આજરોજ આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી એને સજા કરવામાં આવે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એની કાળજી રાખવા માટે પણ વ્યવસ્થિત કામગીરીઓ કરવામાં આવે એવી અમે આજના રોજ માંગ કરવામાં આવી છે.